નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 સામયિક મૂલ્યાંકન કસોટી વિષય ગણિત ડિસેમ્બર 2020 એકમ કસોટી પેપર જે શિક્ષક તરફથી આપવામાં આવ્યું છે એ એકમ કસોટી નોટબુકની અંદર પદ્ધતિસર સ્વચ્છ અને સુંદર અક્ષરે જવાબ સાથે કઈ રીતે લખી શકાય એના વિશે વિડીયો જોવાના છીએ. માટે વિડીયો પર બન્યા રહો, વિડીયોને એક લાઇક આપો, ત્યારબાદ અમારા વિડીયોને શેર કરવા માટે વોટ્સએપ ફેસબુક જેવી અન્ય એપ્લિકેશનની અંદર અમારા વિડીયો જરૂર શેર કરો. ત્યારબાદ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલો બેલ આઇકન પ્રેસ કરો, ત્યારબાદ ઓલ ઉપર પ્રેસ કરો જેથી આવનારા અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ જરૂર કરો. દોસ્તો, શરૂ કરીએ ધોરણ 5 વિષય ગણિત એકમ કસોટી નોટબુકની અંદર પદ્ધતિસર લખવાની રીત. નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 5ના બાળકો એકમ કસોટી પેપર કાઢો. હવે બાળ મિત્રો, તમે આ વિડીયો મારો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ તમારે કોમેન્ટમાં તમારા ગામ શહેર કે તાલુકાનું નામ લખવાનું રહેશે. બાળ મિત્રો, એકમ કસોટીમાં આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1, નકશો જોઈ તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. શું કરવાનું છે? હા, સરસ, નકશો અહીં આપ્યો છે. તમે જુઓ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એની અંદર આ જે ગુજરાત રાજ્યનો નકશો આપ્યો છે એની અંદર બધા જિલ્લાના નામ આપ્યા છે. તો એમાં જે પ્રશ્નો પૂછ્યા હોય એના આધારે તમારે જવાબ લખવાના રહેશે. જોઈએ આપણે પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, અમદાવાદથી નર્મદા જતા કયા કયા જિલ્લામાંથી પસાર થવું પડે છે? 2, કચ્છથી અરવલ્લી જિલ્લો કઈ દિશામાં આવેલો છે? 3, મોરબીને કયા કયા જિલ્લાની હદ અડે છે? 4, પાટણને ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? 5, દરિયાકાંઠો જેની હદને અડતો હોય એવા 2 જિલ્લાના નામ લખો. જુઓ બાળ મિત્રો, અહીં 5 પ્રશ્નોના જવાબ એકમ કસોટી નોટબુકની અંદર લખવાના થાય તો આ રીતે લખી શકાય. જુઓ તો આપણે એકમ કસોટી પેપરની એકમ કસોટી નોટબુકની અંદર જોઈએ તો 47 નંબર કાઢો. 47 પાના નંબર ઉપર પ્રશ્ન નંબર 1 લખવાનો થાય એ પહેલાં લખીશું એકમ કસોટી નંબર 10, લખીશું વિષય ગણિત, તારીખ 31/12/2020, સમય લખીશું 9-10 અથવા 10-11. બાળ મિત્રો, ત્યારબાદ આપણે એક લીટી છોડીને પ્રશ્ન 1 લખીશું, ત્યારબાદ એક લીટી છોડી અને નકશા ઉપરથી પ્રશ્નના જવાબ લખો એવું લખીશું, અને એક લીટી છોડ્યા બાદ એક જવાબ સીધો કરી અને અમદાવાદથી નર્મદા જતા જો અહીં કંઈક જગ્યા આપી છે એમાં તમારે જવાબ લખી નાખવા છે કે કયા કયા જિલ્લામાંથી જવું પડે એમ, અને પછી લખીશું જિલ્લામાંથી પસાર થવું પડે છે. એટલે એ જ રીતે પ્રશ્ન નંબર 2નો જવાબ, 3 જવાબ, 4 જવાબ અને 5 જવાબ આપણે લખીશું. હવે આ બધાના જવાબ લખી રહ્યા બાદ હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 એકમ કસોટીમાં. પ્રશ્ન નંબર 2, અહીં 1 સેન્ટીમીટર માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલ છે. આ ચિત્રને બાજુમાં આપેલ 2 સેન્ટીમીટરના માપવાળી જાળીમાં દોરો. તમે દોરેલ મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતાં કેટલા ગણું મોટું છે? બાળ મિત્રો, શું કરવાનું છે? જોયું ને, 1 સેન્ટીમીટર માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલ છે અને તમારે સામેના ચિત્રમાં 2 સેન્ટીમીટર માપવાળી જાળીમાં ચિત્ર દોરવાનું છે. અને હવે આ તમારે ચિત્ર દોરવાનું થાય તો શું કરશો? સરસ, તો એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખી શકાય. જુઓ, 5 પ્રશ્નનો જવાબ લખી રહ્યા બાદ 1 લીટી છોડી અને પ્રશ્ન નંબર 2 લખીશું, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરીશું, ત્યારબાદ 1 લીટી છોડી અને લખીશું મીણબત્તીનું ચિત્ર. જો આ રીતે, અને આ જે ખાના બતાવ્યા છે એ પ્રમાણે તમારે ઊભા ખાના એ દોરવાના રહેશે. ઊભા ખાના મેં દોર્યા છે એ કરતાં પણ તમે સારી રીતે દોરી શકો છો, અને એની અંદર તમારે આ જે મીણબત્તીનું ચિત્ર આપ્યું છે એના જેવું જ મીણબત્તીનું ચિત્ર તમારે મોટું બનાવવાનું છે. હવે તમે આ રીતે પ્રશ્ન નંબર 2 લખી શકશો. હવે બાળ મિત્રો, જોઈએ એકમ કસોટી પેપરની અંદર પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, નીચેના નકશાને ધ્યાનથી જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એ જે નકશો આપ્યો છે એ તમે જુઓ અને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન જોઈએ આપણે. 1, લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? 2, કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે? 3, બગીચાની પહોળાઈ કેટલી છે? 4, ધોરણ 7ના વર્ગખંડની સામે કયા ધોરણનો વર્ગખંડ આવેલો છે? 5, સભા મેદાન અને રમતના મેદાનમાં કોનું ક્ષેત્રફળ વધુ છે? જુઓ બાળ મિત્રો, એ તમે જોઈ લીધું ને કે તમારા જે દરવાજો અને હોલ, સભા મેદાન, કોમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી બધું આપ્યું છે એના જવાબ તમારે લખવાના થાય તો એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખી શકાય. પ્રશ્ન નંબર 3, નકશાને જોઈ જવાબ આપો. લખીશું 1 જવાબ 2 જવાબ 3 જવાબ અને 5 જવાબ. મેં લીટીઓ છોડી છે, તમારે લીટીઓ છોડવાની નથી, સીધા જવાબ લખી નાખવાના રહેશે. પ્રશ્ન કોઈ બાળકે લખવાનો નથી.
હવે એકમ કસોટી પેપરની અંદર જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા આકારોને ધ્યાનથી જુઓ અને જે આકારોને વાળવાથી સમઘન બનતો હોય તેની નીચે હા તથા સમઘન ન બનતો હોય તેની નીચે ના લખો. અહીં જુઓ, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને 5 નંબર અને એના નીચે લીટી દોરી છે. હવે આ એકમ કસોટી નોટબુકની અંદર કઈ રીતે લખી શકાય એ જોઈએ. તો એકમ કસોટી નોટબુકની અંદર એક લીટી છોડ્યા બાદ લખીશું પ્રશ્ન નંબર 4 અને ટૂંકમાં લખીશું હા અથવા ના માં જવાબ લખો. અને જો મેં લખ્યું છે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને 5 નંબર એટલે તમારે 1 નંબરમાં હા અથવા ના જ લખવાનું છે, 2 નંબરમાં પણ જે જવાબ આવતો હોય તમારે લખવાનું રહેશે, 3 નંબરમાં એ જ રીતે હા અથવા ના, 4 નંબરમાં પણ એ જ રીતે અને 5 નંબરમાં હા અથવા ના તમારે જવાબ લખવાના રહેશે. બાળમિત્રો, જે આ સમઘન અહીં બતાવ્યા છે એ તમારે સમઘન કોઈએ દોરવાના નથી. જો તમે દોરશો તો તમારો એમાં સમય ખોટો વેડફાઈ જશે. તો આ રીતે સીધો જવાબ લખી શકશો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5 એકમ કસોટી પેપરની અંદર. પ્રશ્ન નંબર 5 અ, સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવો. બ, નીચે આપેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. બાળમિત્રો, એ પ્રશ્ન 5 લખવાનો થાય તો એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખી શકાય. જુઓ, પ્રશ્ન નંબર 5 એક લીટી છોડીને અ લખીશું અને લખીશું સમઘનનું વાસ્તવિક ચિત્ર. અને એમ કરી અને આપણે જો મેં જગ્યા છોડી હતી 4-5 લીટીઓ તો એ તમારે એ સમઘનનું વાસ્તવિક ચિત્ર અહીં બનાવવાનું છે. અને બ લખવાનો થાય તો એ જ રીતે આગળના પાના નંબર ઉપર આ રીતે બ લખીશું અને ખોખાનું વાસ્તવિક ચિત્ર એમ કરીને આપણે અહીં એનું ચિત્ર દોરીશું. બાળમિત્રો, મેં અહીંથી 1 થી 5-5 પ્રશ્નોના જવાબ કઈ રીતે લખી શકાય એના વિશે પદ્ધતિસર અને વિષયવાર અને સારા અક્ષર રીતે સમજાવ્યું છે. તો આ રીતે તમે લખશો તો તમને સારા એવા માર્ક્સ મળશે અને તમારા શિક્ષકને પણ જોવાની મજા પડશે. મારા વિડીયોમાં તમને ખબર ના પડી તો તમારા વડીલને સાથે રાખી અને મારો વિડીયો સમજી અને તમે લખી શકો છો. મેં લાલ પેનનો ઉપયોગ કર્યો છે, તમારે લાલ પેનનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત વાદળી અને કાળી પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. કાળી પેનનો ઉપયોગ તમારે 1 જવાબ 2 જવાબ એમાં તમે ઉપયોગ કરી શકશો અને પ્રશ્ન 1, 2, 3, 4 અને 5માં લખવામાં પણ ઉપયોગ કરી શકાય. જવાબ લખવામાં વાદળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે. બાળમિત્રો, અહીં મેં જે વિડીયો બનાવ્યો છે એ તમને વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઇક આપજો, તમારા આજુબાજુ મિત્રોમાં શેર કરજો, જેથી બાળકો પણ પદ્ધતિસર, સ્વચ્છ અને સુંદર અક્ષરે લખી શકે, જેથી એમના શિક્ષકને જોવાની મજા પડે અને એ બાળકોને સારા એવા એટલે કે 25માંથી 25 માર્ક્સ મળી શકે. બાળમિત્રો, વિડીયો તમે કઈ જગ્યાથી જોઈ રહ્યા છો એ ગામ, શહેર કે તાલુકાનું નામ અવશ્ય લખશો. બાળમિત્રો, આજે આટલા સુધી, મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. જય હિન્દ, જય ભારત.